નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. ગુજરાતીમાં આજે આપણે ટેક્સ્ટબુકમાં આપેલો 16મો પાઠ ખૂબ સંવેદનાસભર પાઠ છે. મોહનલાલ પટેલનો આજની જે પેઢી છે એ પેઢી વાંચવામાં ખરેખર ખૂબ જ ગરીબ છે એમ કહું તો ચાલે. એને વાંચવું, ઝાઝું વાંચવું એને ગમતું નથી. એટલે સાહિત્યમાં એક બહુ સરસ મજાનો નવો પ્રકાર, લઘુકથાના પ્રકારની શરૂઆત ગુજરાતી સાહિત્યમાં જો કોઈએ કરી હોય તો એ મોહનલાલ પટેલે કરી છે. થોડાક શબ્દોમાં, થોડીક કથા વસ્તુમાં જીવનનો ઉત્તમ પ્રકારનો મર્મ આપણને સમજાવી જાય છે. ખૂબ ઓછા શબ્દો એટલે વાચકને વાંચવામાં પણ કંટાળો ન આવે અને જીવનનો ઉત્તમ પ્રકારનો ઉપદેશ આપણને એના માધ્યમથી મળી જતો હોય છે. તો એવો ગુજરાતી ગદ્ય વિભાગમાં એક નાનકડો સાહિત્ય પ્રકાર એટલે લઘુકથા, અને એટલે મોહનલાલ પટેલ જે છે એ ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક તરીકે, લઘુકથાના પિતા તરીકે ઓળખાય છે. અહીંયા આપણને પણ આ ગતિભંગ નામની એમની બહુ નાનકડી લઘુકથા છે અને એ લઘુકથા આપણને ભણવાની વાત છે આ પાઠમાં. લઘુકથા ખૂબ સુંદર મજાનો આ સાહિત્ય પ્રકાર છે. તો પાઠની શરૂઆત કરતા પૂર્વે આપણે એના સાહિત્ય બિંદુઓથી વાકેફ થઈએ. તો પાઠ છે ગતિભંગ. સાહિત્ય સુમનમાં તમે જો પાઠનું નામ ગતિભંગ આવ્યું, એના લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના પિતા તરીકે ઓળખાય છે. કારણ કે લઘુકથા સાહિત્ય પ્રકારનો શુભારંભ કર્યો હોય તો એ મોહનલાલ પટેલે કર્યો છે. એટલે એના જનક ગણાય છે, એના પિતા ગણાય છે. લઘુકથાના પ્રકાર, લઘુકથા કલમ દીકરી યાદના રંગે, દીકરી યાદના રંગે કૃતિ વિકલ્પમાંથી લેવામાં આવેલો આ પાઠ છે. એમની વિશિષ્ટતાની વાત કરી તો એમણે ગુજરાતી સાહિત્યમાં એક નવી કેડી કંડારી, કઈ કેડી કંડારી, એમને લઘુકથાના સાહિત્ય પ્રકારની. એટલે એમની વિશિષ્ટતામાં લઘુકથાના પિતા તરીકે ગુજરાતી સાહિત્યમાં એ ઓળખાય છે. સાહિત્ય સર્જનમાં નજર નાખીએ તો એમણે લઘુકથા સંગ્રહ તરીકે પ્રત્યાવલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમના લઘુકથાના સંગ્રહ છે. મિત્રો, લઘુકથાના આ સંગ્રહો તમે વાંચો, ખૂબ ખૂબ જાણીતા સંગ્રહો છે આ. અને એમાં નાનકડી એક એક, અત્યારે તમે જો આપણો આ જે પાઠ છે, પાઠ પણ ખૂબ નાનકડો છે, પણ જીવનનો દીકરી પ્રત્યેનો જે ઉત્તમ પ્રકારનો જે પ્રેમ છે એ પ્રેમની અનુભૂતિ આપણને કરાવી જાય છે. તો આ લઘુકથાના એમના સંગ્રહ જે છે, બે સંગ્રહ છે, એક પ્રત્યાલંબન અને બીજો છે સૂરજમાં, ઝાકળમાં સૂરજ ઉગે. લઘુકથાના આ બે સંગ્રહ છે એમના. બંધન, ડેડ એન્ડ, હાસ્ય મરમર અને લાંસન એમની નવલકથાઓ છે, એમની નવલકથાઓ. મિત્રો, તમારી સામે એક વાક્યમાં જવાબ આપો અથવા તો તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ લાંસન એ કોની કૃતિ છે, તો એ આપણને ખબર હોવી જોઈએ. હાસ્ય મરમરના રચયિતા કોણ છે તો એનું આપણને ખબર હોવી જોઈએ. અથવા તો મોહનલાલ પટેલની હાસ્ય મરમર એ શાની કૃતિ છે, તો નવલકથા છે એ આપણને ખબર પડવી જોઈએ. કારણ કે નાનો પાઠ જ્યારે હોય ત્યારે અહીંયા લેખક પરિચયમાંથી, એના સાહિત્ય સર્જનમાંથી, એનામાં એના જીવન કવનમાંથી આપણને ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી શકતા હોય છે. તો બંધન, ડેડ એન્ડ, હાસ્ય મરમર, લાંસન એમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમના પ્રવાસ ગ્રંથનું પુસ્તક છે. અને મોમાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે, એમના અનુવાદનું પુસ્તક છે, એમને અનુવાદ કર્યો છે. જન્મ છે એમનો ઉત્તર ગુજરાતના પાટણમાં 30/4/1927માં તેઓ જન્મ્યા હતા.
અને શિક્ષણ કાર્ય સાથે તેઓ સંકળાયેલા હતા અને શિક્ષણના સારા તજજ્ઞ જેને આપણે કહીએ એવા ઉત્તમ પ્રકારના લેખકની કૃતિ આજે આપણે ભણવાના છીએ જે ગતિભંગ ગતિભંગ મિત્રો આમ જો એનું શીર્ષક જોઈએ તો આપણને એમ લાગે કે કોઈક ગતિમાં ભંગ થઈ ગયો હશે પણ અહીંયા એનું કથાવસ્તુ જે છે કથાવસ્તુ કંઈક જુદા પ્રકારનું છે થોડાક શબ્દોમાં ખૂબ ઊંચેરો ઉપદેશ એમને આપ્યો છે આજે સમાજમાં આપણે જોઈએ છીએ તો સમાજમાં દીકરા અને દીકરીને સમાન ગણવા માટેની મિત્રો ઘણી બધી વાતો ચાલે છે પરંતુ વાસ્તવિકતા તરફ જો અંગુલી નિર્દેશ કરવામાં આવે તો દરેક સમાજમાં દીકરીઓ પ્રત્યેનું જે વલણ છે એ વલણ કંઈક જુદા પ્રકારનું છે તો અહીંયા ડુંગર અને એની પત્ની એમની એકની એક દીકરી છે અને દીકરીનું મૃત્યુ થઈ ગયેલું છે દીકરીનું અવસાન થઈ ગયેલું છે અને અવસાન થઈ ગયેલી દીકરીની યાદ બંને ડુંગરના હૃદયમાં અને ડુંગરની પત્નીના હૃદયમાં હંમેશા માટે ચિરસ્મરણીય બની છે આમાં દીકરી એ ઉમરટનો દીવો છે દીકરી વ્યોમની વાદળી સ્વર્ગલોકની દેવી જોઈ ના જોઈ વહી જાતી રે વન પંખણી જેવી દીકરી પરિવારનું મોતી છે દીકરી તુલસીનો ક્યારો છે પહેલાં એવું કહેવાતું હતું કે દીકરી સાપનો ભારો છે પણ દીકરી સાપનો ભારો નથી દીકરી સમર્પણનો ભારો છે પરિવાર પ્રત્યે સૌથી મોટામાં મોટું સમર્પણ જો કોઈનું હોય તો એ એ દીકરીનું છે અને દીકરી પ્રત્યેનો જે અનુરાગ છે દીકરી પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમને લેખકે અહીંયા બહુ સરસ રીતે અભિવ્યક્ત કર્યો છે અહીંયા ગતિભંગ શીર્ષક આપીને દીકરી પ્રત્યેનો જે અનુરાગ છે એ ડુંગરની પત્નીના માધ્યમથી સુંદર રીતે અભિવ્યક્ત થયો છે એકની એક નાનકડી દીકરી અને એ નાનકડી દીકરી પોતાના ખેતરોમાં પોતાના મમ્મી પપ્પાની સાથે માતા પિતાની સાથે ખેતરોમાં જાય છે ચાલતા એના પગલા એની જે નાજુક નમણી અને નિર્દોષ જે ડગલીઓ છે એના જે ડગલા છે એ ડગલા જમીન ઉપર પડ્યા છે જોગાનું જોગ ડુંગર અને એની પત્નીને એમના ખેતર તરફથી રેલવે સ્ટેશન તરફ ક્યાંક બહારગામ રાજપુર જવાનું હતું એ બહારગામ જવાનું હતું એટલે એ રસ્તા ઉપરથી પસાર થતા હતા અને પસાર થતી વખતે આગળ એનો પતિ ચાલે છે અને પાછળ એની પત્ની ચાલે છે આગળ ડુંગર ચાલે છે અને પાછળ એની પત્ની ચાલે છે અને પત્ની ધીમે ધીમે એની જે ગતિ છે એની ચાલવાની જે ગતિ છે એ ગતિમાં રૂકાવટ આવતી જાય છે ત્યારે પતિ પાછળ જોઈને ડુંગર પાછળ જોઈને એની પત્નીને કહે છે કે કેમ શું ખોળે છે તું કેમ અડવડિયા ખાય છે ખબર નથી પડતી હમણાં ગાડી નીકળી જશે તો આપણે રાત ક્યાં રહીશું ત્યાંથી આ ગતિભંગ પાઠની લેખકે શરૂઆત કરી છે અને એ ધીમી એની પત્નીની ગતિ ધીમી પડે છે એ ગતિ ધીમી પડવા માટેનું કારણ ધીમે ધીમે પત્ની ડુંગરને કહેતી જાય છે કારણ કે પોતાના ખેતર અને એ ખેતરમાં જવાનો રસ્તો અને રસ્તા ઉપર પોતાની મૃત પત્ની દીકરી અર્થાત પુત્રીની પડેલી પગલીઓની છાપ આજે ડુંગરની પત્નીને બરાબર એના હૃદયમાં સ્મૃતિ સ્વરૂપે જાગૃત થાય છે અને એની ગતિમાં ભંગ થાય છે એટલે અહીંયા આપવામાં આવેલું ગતિભંગ શીર્ષક યથાર્થ અને યોગ્ય છે મિત્રો ગતિભંગ શબ્દ જે છે એ ગતિભંગની આપણે સમાસ કરીશું ગતિભંગ કહી શકો મને સમાસ કયો બને ગતિનો ભંગ ગતિનો ભંગ
ષષ્ઠી તત્પુરુષ તત્પુરુષ સમાસની વ્યાખ્યાથી મિત્રો તમે વિદિત છો તમે બધા જ સમાસ ભણી ગયા છો કે સમાસ તત્પુરુષ સમાસ ક્યારે બને તો પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે વિભક્તિના પ્રત્યયો મૂકી શબ્દને છૂટા પાડતા જે સમાસ બને એને તત્પુરુષ સમાસ કહેવાય અહીંયા ગતિ નો ભંગ તો નો કઈ વિભક્તિ આવી ષષ્ઠી તો ષષ્ઠી વિભક્તિનો સમાસ કયો બન્યો ષષ્ઠી તત્પુરુષ બન્યો તો અહીંયા બહુ સરસ મજાનું આ ગતિભંગ પાઠ જે છે એ પાઠ લેખકે આપણી સંવેદનાઓને સમાજમાં દીકરીઓ પ્રત્યે હંમેશા સહાનુભૂતિ રાખવી જોઈએ દીકરીઓની યાદ હંમેશા મા બાપના હૃદયમાં અકબંધ હોય છે અને પરિવારમાંથી દીકરો હોય કે દીકરી હોય એના એના ઉછેર પાછળ કે એની પરવરિશ પાછળ કે એના શિક્ષણ પાછળ ક્યારે કંઈ પણ પ્રકારના ભેદભરમવાળી રીતિ નીતિ હોવી જોઈએ નહીં તો અહીંયા દીકરીઓ પ્રત્યેની જે સંવેદના છે એ સંવેદના જગાવવા માટેની વાત અત્યારે આ પાઠમાં કરવામાં આવી છે તમે જુઓ સરકાર શ્રી તરફથી પણ બેટી બચાવો અને બેટી પઢાવો એ વાતને અત્યારે પ્રોત્સાહિત કરવા માટે કેવી કેવી યોજનાઓ મૂકવામાં આવે છે અને દરેક સમાજમાં દીકરીઓનું જે મૂલ્ય છે એ દીકરીઓનું મૂલ્ય એ અમૂલ્ય છે એને ક્યારે નિર્મૂલ્ય સમજવું જોઈએ નહીં એ વાત લોકમાનસમાં સ્થાપિત કરવા માટે કે દીકરીઓ દીકરાઓથી કઈ પણ પ્રકારે ઉતરતી નથી દીકરી એ ઘરનો દીવો છે ઘરની શોભા છે અને પરિવારનું એ મોતી છે સમગ્ર પરિવારને ઓજસ્વિત કરવા માટેનું કામ સમાજમાં દીકરીઓ પણ કરી શકે છે એટલે દીકરીઓ પ્રત્યેની જે સંવેદના છે દીકરીઓ પ્રત્યેનો જે પ્રેમ છે એ દીકરીઓ પ્રત્યેના પ્રેમને પણ લેખકે અહીંયા બહુ સરસ રીતે અભિવ્યક્ત કરવા માટે આ પાઠ આપણને આપ્યો છે કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા ડુંગર અને એની વહુને કંઈક કામ અર્થે બહારગામ જવાનું હતું એટલે એમના નજીકમાં રાજપુર રેલવે સ્ટેશન આવતું હતું એટલે રાજપુર રેલવે સ્ટેશન ઉપરથી ગાડી પકડી અને કંઈક બહારગામ જવાના હતા એટલે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા કારણ કે ગાડી આવવા માટેનો ટાઈમ થઈ ગયો હતો અને હજુ રાજપુર સ્ટેશન થોડુંક દૂર હતું એટલે ડુંગર અને એની પત્ની બંને ખૂબ ઝડપભેર ખૂબ ઝડપથી ચાલીને રાજપુર સ્ટેશન તરફ જઈ રહ્યા હતા રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતો હતો અણસાર જેને કહીએ આપણે ઈશારો અણસાર ઈશારો અથવા એને સંકેત પણ કહેવાય સંકેતની સંધિ મિત્રો જોઈ લઈએ સંકેત તો સમવત્તા સમવત્તા કેત સમવત્તા કેત બંને ખૂબ ઝડપથી ચાલતા હતા અને પતિ ડુંગરની નજર પાછળ પડી અને પત્નીને પાછળ આવતી જોઈને એનો અણસાર એને મોડો પડી જતો ડુંગરે પાછળ જોયું કે મારી જેટલી ઝડપ છે એટલી મારી પત્ની ઝડપથી ચાલતી નથી જો ઝડપથી નહીં ચાલે તો ગાડી જતી રહેશે આપણને મળશે નહીં અને આપણને ખૂબ તકલીફ થશે એટલે એનો અણસાર એનો ચાલવાનો જે અણસાર હતો એ મોડો પડી જતાં ડુંગરે પાછળ જોયું ડુંગરે પાછળ જોયું પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી પત્ની પતિની પાછળ ચાલતી હતી પણ એની જે ગતિ હતી એનો જે ચાલવાની જે રીત હતી એ રીત કેવી થઈ ગઈ હતી ચાલવાની રીત ધીમી થઈ ગઈ હતી એની ગતિમાં ભંગ પડ્યો હતો એની ગતિમાં ક્યાંક રૂકાવટ આવી હતી એટલે પતિએ જોયું તો પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી એ ધીમી પડી રહી હતી ત્યારે પતિ ગુસ્સામાં આવીને કહે છે કે શું ખોળે છે ડુંગર
ગુસ્સામાં આવીને કહે છે શું ખોળે છે ડુંગરે પત્નીને ઉતાવળે ચલાવવા માટેની શા માટે જરૂરિયાત હતી કારણ કે જો પત્ની ઉતાવળે નહીં ચાલે અને બંને સમયસર રાજપુર સ્ટેશન ઉપર નહીં પહોંચીશું તો ગાડી નીકળી જશે એટલે પત્ની પતિ પત્નીને કહે છે કે શું ખોળે છે કેમ આમ ધીમી ચાલે છે ધીમી ચાલે છે જમીન સામે જોઈને ધીમી ગતિએ ચાલતી હોવાથી અહીંયા ડુંગર પત્નીને એમ કહે છે કે શું ખોળે છે તો તમને મિત્રો એક વાક્યમાં જવાબ આપો એવું પૂછાય કે શું ખોળે છે આ વાક્ય કોણ કોને કહે છે શું ખોળે છે તો આ વાક્ય કોણ કોને કહે છે તો મિત્રો આ વાક્ય ડુંગર પોતાની પત્નીને કહે છે પત્ની શબ્દ છે મિત્રો પત્નીનું સમાનાર્થી જુઓ પત્ની તો શું થશે ભાર્યા થશે વધુ થશે અહીંયા સહધર્મચારિણી થશે સહધર્મચારિણી અર્ધાંગિની થશે અર્ધાંગિની થશે અને એની સામે પતિ પતિનું સમાનાર્થી શું થશે પતિ એટલે કંઠ થાય નાથ થાય ધણી થાય આદમી થાય માલિક થાય ભરથાર થાય વર થાય રમણ થાય અને ખૂબ સારો શબ્દ છે ખસમ થાય ખસમ એટલે પતિ થાય મિત્રો ઘણી બાબતો છુપાવવા માટેના ગમે તેટલા પ્રયાસો કરવામાં આવે તો એને છુપી રાખી શકાતી નથી એમાં ખસમ શબ્દનો સમાવેશ થાય કઈ બાબતો છુપી રાખવાથી એને છુપી રાખી શકાતી નથી ખૂન ખાંસી ખુશી વેર પ્રીત મધુપાન ખુદ્દારી ખાનદાની ખિદમત ખમીર ખુન્નસ અને ખસમ આને છુપા રાખવા માટેના ગમે તેટલા પ્રયાસ કરવામાં આવે તો ક્યારે એને છુપા રાખી શકાતા નથી તો અહીંયા પત્નીનો ચાલવાનો અણસાર મોડો પડી જવાથી પત્નીનો ચાલવાનો અણસાર મોડો પડી જવાથી પતિ ડુંગર પત્નીને કહે છે કે શું ખોળે છે કે પાછળ કેમ ચાલતી નથી જલ્દી નહીં પહોંચીએ સ્ટેશને તો ગાડી નીકળી જશે તો આપણે રાત ક્યાં વિતાવીશું કે એટલે શું ખોળે છે અત્યારે જમીનમાં શું જોઈ રહી છો તું કાંઈ નહીં પત્નીએ બિલકુલ સહજતાથી જવાબ આપ્યો કાંઈ નહીં પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો પગ ઉપાડવા એને એને પતિનો બિલકુલ સહજતાથી જવાબ આપી દીધો કે કશું કાંઈ ખોળતી નથી સહજતાથી જવાબ આપી અને ઝડપથી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો ઝડપથી ચાલવા માટેનો પ્રયાસ કર્યો મિત્રો પગ શબ્દ છે ચરણ તો તમને આવડે ચરણ એટલે પગ થાય પણ આપાદ એટલે પગ થાય આપાદ તો પરીક્ષામાં આવા શબ્દો તમારી સામે આવે કાંઈ નહીં પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો થોડાક ડગલા પતિએ કહ્યું કે શું ખોળે છે ત્યારે સહજતાથી જવાબ આપી અને પત્નીએ થોડીક ઉતાવળે ચાલવા માટેનો પ્રયાસ કર્યો પરંતુ ફરીથી એની જે ગતિ હતી વારંવાર અત્યારે પત્નીની જે ચાલવાની ગતિ છે એ ગતિમાં ભંગ એ ગતિમાં ધીમું ચાલવાની વૃત્તિ એના હૃદય ઉપર કોણ જાણે કેમ એ સવાર થતી જાય છે કે કાંઈ નહીં પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો અને થોડા ડગલા ચાલ્યા પછી એનો વેગ હતો એ વેગ મંદ પડી ગયો આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે અડવડિયા 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 એટલે લથડિયા લથડિયા એટલે ચાલતી વખતે આડાઅવળા થઈ જવું ખાસ કરીને કોઈ શરાબી હોય અથવા તો કોઈ દારૂડિયો હોય ને એને દારૂ પીધેલો હોય ત્યારે ચાલતો હોય છે ત્યારે એ અડવડિયા ખાતો ખાતો ચાલતો હોય છે લથડિયા ખાતો ખાતો ચાલતો હોય છે એનું ચાલવા ઉપર કંટ્રોલ નથી હોતું એટલે અત્યારે પત્ની ચાલી રહી છે પરંતુ એનું ચાલવા ઉપર નિયંત્રણ નથી રહ્યું
ગમે તે કારણ હોય વાસ્તવમાં કારણ શું છે તો તમે એનાથી વિદિત બનવાના છો પણ અત્યારે લેખકે બહુ સરસ મજાની વાત થોડાક શબ્દોમાં કરી છે કે આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે મિત્રો મને કહી શકો કે ગાંડાની માફક અડવડિયા શું ખાય છે કયો અલંકાર બને અલંકાર ચાલી ગયા કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ઉપમા અલંકાર બને ઉપમા અલંકારને કયા શબ્દોથી યાદ રાખવાના છે સમ સરખું સમોવડું સમાન શી શા શો જેવા જેવી જેવું જેવો જેમ માફક તુલ્ય પેઠે અને ઘોડે કયો શબ્દ આવ્યો માફક તો આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે કે ગાંડો ચાલે એમ તું શું ચાલી રહી છો ડુંગર ગુસ્સે થયો ડુંગરનું ગુસ્સે થવાનું કારણ વાજબી હતું શું કામ વાજબી હતું કારણ કે ગાડી આવવા માટેનો ટાઈમ થઈ ગયો હતો સમય થઈ ગયો હતો અને જો સમયસર સ્ટેશને ન પહોંચાય તો ગાડી ઉપડી જાય એટલે ડુંગર ગુસ્સે થયો દિવસ આથમવા આવ્યો આમ કર્યા કરીશ તો રસ્તામાં અંધારું થઈ જશે ને કાં તો ગાડી નીકળી જશે આમ કર્યા કરીશ ને આમ ધીમી ગતિએ ચાલ્યા કરીશ આમ વારંવાર ગતિને ભંગ કર્યા કરીશ ને તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો ગાડી નીકળી જશે એટલે ડુંગરને ગાડી પકડવાની ઉતાવળ હતી જ્યારે અહીંયા પત્ની ધીમી પડી ગઈ છે એનું કારણ કયું કારણ છે કારણ કે રોજનો ચાલવાનો અને પોતાના ખેતરોમાં જે રસ્તેથી ચાલીને જવાતું હતું એ જ રસ્તેથી ચાલીને અત્યારે રાજપુર સ્ટેશન તરફ જવાનું છે અત્યાર સુધી દીકરી પોતાની સાથે નાનકડા પગલા પાડતી પાડતી ચાલતી હતી અને અત્યારે દીકરી નથી પરંતુ દીકરીના સંભારણા છે દીકરીના પગલાની છાપ છે અને એ પગલાની છાપ જોઈને લેખકે કહ્યું છે ને કે જમીન તરફ અહીંયા ડુંગર એને કહે છે કે શું ખોળે છે ત્યારે એ જમીનમાંથી જમીન તરફથી ઊંચે જોઈને ચાલવાનો પ્રયાસ કરે છે અને પાછી ફરીથી જમીન તરફ જોવા માંડે છે અને ડુંગર ગુસ્સે થાય છે અને કહે છે કે આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો અને ગાડી નીકળી જશે અંધારું સમાનાર્થી શું થાય અંધકાર અને તમસ તમસ એટલે અંધારું થાય રસ્તામાં જ આમ અંધારું થઈ જશે કાં તો પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી પણ પછી તો એ બેસી પડી દીકરીના સોરી પત્નીના હૃદય ઉપર દીકરીની યાદ આજે સવાર થઈ છે ગમે તેટલું ડુંગર કહેશે તેમ છતાં આજે પત્નીના હૃદયમાં માત્ર ને માત્ર મૃત દીકરીની યાદ આજે સવાર થઈ ગઈ હોવાના નાતેથી આજે ડુંગરની પત્ની વધારે ચાલી શકતી નથી અને એની ગતિમાં રૂકાવટ આવે છે એની ગતિમાં ભંગ થાય છે અને પત્ની ફરીથી થોડાક ડગલા ચાલી અને પાછી એ બેસી ગઈ આ વખતે તો બેસી ગઈ એનું ચાલવાનું પણ બંધ થઈ ગયું અર્થાત એના હૃદયમાં દીકરીની યાદ એને સતાવે છે કારણ કે વહાલ સોઈ દીકરીને થોડાક જ દિવસો પહેલાં થોડાક જ સમય પહેલાં એને ગુમાવી છે અને એને ગુમાવ્યા પછી એ રસ્તા ઉપર દીકરી વિહોણા એને ચાલવાનું થયું છે ત્યારે દીકરી સાથે ચાલતી હતી એ સમય અત્યારે એને યાદ આવે છે અને દીકરી યાદમાં તે અટકી જાય છે અને જમીન ઉપર બેસી જાય છે તો મિત્રો આપણે આ પાઠને આટલે અટકાવીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ છીએ ત્યારે બાકી રહેલો પાઠ આપણે ભણીશું થેન્ક યુ વેરી મચ જય સ્વામિનારાયણ